નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલય ધોરણ બે. ધોરણ બેમાં વિષય અંગ્રેજી. તો ચાલો સૌથી પહેલાં બધાય તો બેગ લઈને બેસશે, પછી એમાંથી ફોર લાઈન બુક કાઢશે, પછી સાથે સાથે પેન્સિલ રબર સંચો એ પણ લઈ લેશે. ચાલો સૌથી પહેલાં આપણે શું લખશી, તો કે ઉપરના હાસ્યમાં વિષય અંગ્રેજી, અને આપણે શું લખવાનું છે, પેપર સ્ટાઇલનું રિવિઝન કરવાનું છે. તો પહેલાં તો સૌથી પહેલાં બધાને નીકળી ગઈ બુક. ચાલો હવે એમાં આપણે વચ્ચેની લીટીમાં સૌથી પહેલાં પ્રશ્ન નંબર એક અ લખવાનો છે. ચાલો હાસ્યમાં પ્રશ્ન એક અ લખો, અને પછી સૂચના લખો વચ્ચેની લીટીમાં, લીટીની બહાર અક્ષર નીકળવા જોઈ નહીં. ચાલો લખો, નીચેનો કક્કો પૂરો કરો. નીચેનો કક્કો પૂરો કરો. ચાલો સૂચના લખાઈ ગઈ. સૂચના લખાઈ જાય એટલે મારી જેમ તમારે પણ ત્રણ લીટી સુધી, એક બે અને ત્રણ સુધી, વચ્ચે આંકો પાડવાનો નથી, પણ કેટલા ખાના બનાવવાના, એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે ચાર આંકા પાડશી, એક બે ત્રણ ને ચાર. સરસ રીતે આંકા પાડી નાખો. ચાલો હવે આંકા પડાઈ જાય એટલે તમારે સૌથી પહેલો અક્ષર એક લખી નાખવાનો છે, ચને બે માત્રા ચે, એનો સ્પેલિંગ શું થાય, સી એચ એ આઈ. અને છેલ્લામાં છેલ્લા ખાનામાં લખવાનું છે, પૈ, પને બે માત્રા પૈ, એનો સ્પેલિંગ પી એ આઈ. ચાલો લખાઈ ગયું. હવે જો આ બધા ખાના કેવા છે, ખાલી છે, તો આપણે એ બધા પૂરવા પડશે. તો ચાલો મારી સાથે તમે પણ પૂરજો. ચાલો ચે પછી શું આવે, છે, તો પહેલાં છે લખો, અને સ્પેલિંગ સી ડબલ એચ એ આઈ. મેં જેટલી લીટીમાં અક્ષર કરેલો છે એ જ રીતે તમારે પણ થવો જોઈએ, વળાંક પર સરખા કરજો. ચાલો પછી આવશે છે પછી જે. ચાલો જનો જે એ આઈ, પછી ઝે, ઝેનો ઝેડ એ આઈ, ઝે પછી તે, તેનો ટી એ આઈ, તે પછી થે, થેનો ટી એચ એ આઈ, થે પછી ડે, ડેનો ડી એ આઈ, પછી ઢે, ઢેનો ડી એચ એ આઈ, ઢે પછી હણે, હણેનો એન એ આઈ, હણે પછી તે, તેનો ટી એ આઈ, તે પછી થે, થેનો ટી એચ એ આઈ, થે પછી ડે, ડેનો ડી એ આઈ, ડે પછી ધે, ધેનો ડી એચ એ આઈ. બંને લીટીને અડાડવાનો હોય પૂરો અડાડજો. ધે પછી ને, નેનો એન એ આઈ, અને પે તો આપેલો જ છે. ચાલો તો આ રીતે આપણને કક્કો પૂરો કરતા આવડશે. હવે આપણે શીખવાનું છે કે મૂળાક્ષર માટે સ્પેલિંગ આપવાનો લખવાનો હોય, તો આપણને અહીંયા સૂચના આપેલી છે. ચાલો પ્રશ્ન એક બ, નીચે આપેલા મૂળાક્ષર માટે યોગ્ય સ્પેલિંગ લખો. ચાલો સૂચના લખાઈ ગઈ. સૂચના લખાઈ જાય એટલે ત્રણ લીટી સુધી વચ્ચે આંકો પાડી દો. ચાલો પછી લખો એમાં બે, તો દેનો શું થાય, ડી ઈ, પછી ઝે, તો ઝેનો શું થાય, ઝેડ
ઈ, પછી લખો ઠે, તો ઠે નો શું થાય? ટી એચ ઈ થઈ ગયું. ચાલો પછી ગે, તો ગે નો જી એ આઈ, પછી એ, એ નો વાય એ આઈ. પેલો અક્ષર સમય બધાએ ફરજિયાત કેપિટલ કરવાનો છે. ચાલો પછી ખે, ખે નો કે એચ એ આઈ. મેં જેટલી લીટીમાં અક્ષર કરેલા હોય એ જ રીતે બધાએ ફરજિયાત લખવાનું છે. ચાલો લખાઈ ગયો પ્રશ્ન એક બ. હવે પ્રશ્ન બે અ. ચાલો પ્રશ્ન બી અની સૂચના લખો. નીચે આપેલા સ્પેલિંગ ક્યાં મૂળાક્ષર માટે છે તે લખો. ઓલું શું હતું? મૂળાક્ષર માટે સ્પેલિંગ, અને હવે આ શું આવ્યું? સ્પેલિંગ માટે મૂળાક્ષર. તો ચાલો વચ્ચે વચ્ચે આંખો પાડી દો ત્રણ લીટી સુધી. પછી એમાં પેલું લખો ટીઈ. ટીઈ એટલે તે પણ થાય અને તે થાય, બંને તમારે લખવાનું છે. લખાઈ ગયું. ચાલો પછી આરી. લખાઈ ગયું આરી. તો આરી એટલે રે, તો લખો રે. પછી એસ એચ ઈ લખો, તો એસ એચ ઈ એટલે બંને સી આવશે, નિંદા વાળો સી આવશે અને ફાડી સે પણ આવશે. ચાલો લખો બે. પછી બીજી જાય એક સાઈડ આવી જાઓ. ચાલો એમાં એફ એ આઈ લખો. એફ એ આઈ એટલે ફે. પછી બીજો લખો વી એ આઈ. વી એ આઈ એટલે વે. પછી લખો ત્રીજો બી એ આઈ. બી એ આઈ એટલે બે. ચાલો લખાઈ ગયું બધાને. મારી સાથે લખી ન શકો તો વિડીયોને સ્ટોપ કરી દેવાનો અને પછી લખી લેવાનો. ચાલો હવે પ્રશ્ન બે બ. ચાલો પછી આવ્યું નીચે આપેલા ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો. ચાલો પહેલા સૂચના લખી લ્યો બધાય. લખાઈ ગઈ સૂચના. હવે જુઓ એમાં વચ્ચે ચાર લીટી સુધી આંકો પાડી દો. એમાં પહેલું લખો નેના. તો ચાલો નેનાનો સ્પેલિંગ શું થાય? નેનો શું થાય? એન ઈ અને નાનો એન એ. લખાઈ ગયું. ત્યાર પછી હેતલ. તો હેનો શું થાય? એચ ઈ. તનો ટી એ અને લનો એલ. તો હેતલ થઈ ગયું. પછી આવ્યું કેતન. ચાલો કેતન લખાઈ ગયું. હવે કેતનનો સ્પેલિંગ કે ઈ. કેનો કે ઈ. પછી તનો ટી એ અને નનો એન. તો કેત ન. પછી આવ્યું મેના. તો પેલા મેનો શું થાય? એમ ઈ અને નાનો એન એ. લખાઈ ગયું. હવે બીજી બાજુ એમાં પેલું લખો કૈલાસ. ચાલો કૈલાસનો શું થાય? કૈનો કે એ આઈ, લાનો એલ એ અને સનો એસ. મીંડાવાળો સ હોય તો એસ એચ આવે, ફાડી હોય તો એસ એચ, ખાલી સ છે એટલે એસ. હવે સૈસવ લખો. ચાલો સૈસવમાં સૈનો શું થશે? એસ એચ એ આઈ. પછી સ હે પાછો, તો ઈ કેપિટલ નહીં આવે, સ્મોલ આવશે. એસ એચ. એ કરી નહીં તો પણ ચાલે. અને વનો વી સૈસવ. ચાલો પછી લખો વૈદેહી. લખાઈ ગયું વૈદેહી. હાલો વૈનો શું થશે? વી એ આઈ. પછી દેનો ડી ઈ. હીનો એચ ડબલ ઈ. વૈદેહી લખાઈ ગયું. હવે આવ્યું મૈયા. મૈયા લખો. ચાલો મૈયામાં મહિનો શું થશે? એમ એ આઈ. પછી યાનો, યાનો શું થાય? વાય એ. વાય ક્યાં આવશે? નીચેની બે લીટીમાં.
ચાલો લખી નાખો બધાય. લખાઈ ગયું. હવે આવ્યો પ્રશ્ન 4 અ. પ્રશ્ન 3 અ અને 3 બ આગળ પાછળની સંખ્યા વાળું છે એ તો તમને જાતે આવડે. ચાલો હવે 4 અ ની સૂચના લખશી. ચાલો પછી લખો એવા 4 ની સૂચના. નીચે આપેલા અંકના ઉચ્ચાર અને અર્થ લખો. ચાલો લખાઈ ગઈ સૂચના. ચાલો સૂચના લખાઈ ગઈ. તો હવે તમારે વચ્ચોવચ્ચ એક આંકો પાડવાનો છે. ચાલો 8 લીટી સુધી વચ્ચે આંકો પાડી દ્યો. હવે પછી આંકો પડાઈ જાય એટલે એમાં પહેલું લખો 23. તો આપણે એનો ઉચ્ચાર અને અર્થ અહીંયા લખવાનો છે. ચાલો 23 લખાઈ ગયું. હવે ગુજરાતીમાં લખો 23 એટલે 23. ચાલો લખી નાખો. ત્યાર પછી 27. તો અહીંયા લખવાનું 27. 27 એટલે 27. વચ્ચેની લીટીમાં જ ફરજિયાત લખાવવું જોઈએ. ચાલો પછી આવ્યું 30 એટલે 30. ચાલો 30 એટલે 30. પછી લખો 13. 13 એટલે 13. 13 એટલે 13. ચાલો પછી લખો 18. 18 અહીંયા શું થઈ ગયું છે, ભૂલથી મેં નીચેની લીટીમાં લખી નાખ્યા છે. તમારે ઉપરની લીટીથી ચાલુ કરી અને વચ્ચેની લીટી સુધી લખવાનું છે. ઓ ભૂલ્યા વગર જોઈ જો તમે બધાય. ચાલો તો લખો અહીંયા 18 એટલે 18. ચાલો લખાઈ ગયું. પછી 15. તો લખો 15 એટલે 15. પનીમાંથી મીંડું કરજો 15. ચાલો આટલું લખાઈ ગયું બધાયને. હવે શું આવે છે 11. તો ચાલો 11 લખો ગુજરાતીમાં 11. 11 એટલે 11. ચાલો લખાઈ ગયું 11. પછી 22. 22 એટલે 22. તો લખો 22. 22 એટલે 22. ચાલો લખાઈ ગયું આ રીતે બધાયને. શું હતું, અંકના ઉચ્ચાર અને અર્થ. હવે આવે છે પ્રશ્ન નંબર 4 બ. ચાલો પ્રશ્ન 4 બ ની સૂચના લખો. રંગના સ્પેલિંગ સામે ઉચ્ચાર અને અર્થ લખો. શું કરવાનું છે, રંગના સ્પેલિંગ આપેલા હશે આપણને, એના ઉચ્ચાર અને અહીંયા અર્થ લખવાનો છે. ચાલો એમાં લખો પેલું BLUE. પેલા તો તમારે બે આંકા પાડવા પડશે. પાડી લ્યો. 6 લીટી સુધી બે આંકા પાડવાના છે. પેલો સ્પેલિંગ લખો BLUE એટલે શું વચાય, બ્લુ. સરસ. ચાલો પેલા લખો બ્લુ. બ્લુ એટલે વાદળી. ચાલો લખાઈ ગયું. પછી બીજો સ્પેલિંગ લખો GREEN એટલે શું વચાય, ગ્રીન. તો લખો ગ્રીન. ગને ફાળજો, ગ્રીન એટલે લીલો. પછી લખો ત્રીજો BROWN. BROWN એટલે બ્રાઉન. ચાલો વચ્ચેની લીટીમાં જ લખજો બધાય. બ્રાઉન અડધો કરવાનો છે. બ્રાઉન એટલે કથ્થાઈ. અડધો બીજો થો આખો અને અડધો ઈ કથ્થાઈ. ચાલો લખાઈ ગયું.
પછી લખો y e double l o w એટલે શું વચાય એલો એલો એટલે પીડો તો ઉચ્ચારમાં એલો અને અર્થમાં પીડો લખાઈ ગયું હવે આવ્યું પિંક ચાલો સ્પેલિંગ લખો p i n k શું વચાય આને પિંક તો લખો પેલા ઉચ્ચાર પિંક અને એનો અર્થ શું થાય ગુલાબી ચાલો લખાઈ ગયું ત્યાર પછીનો લખો સ્પેલિંગ w h i t e શું વચાય આને વ્હાઇટ શું વચાય વ્હાઇટ ઉચ્ચાર લખો વ્હાઇટ અને અર્થમાં આવશે સફેદ વ્હાઇટ એટલે સફેદ ચાલો તો બધાને લખાઈ ગઈ પેપર સ્ટાઇલ તો આ રીતે તમારે જે અઘરા અઘરા પ્રશ્ન છે એની તૈયારી કરવાની છે વિડીયો જોઈ લેજો બધાય સરસ રીતે અને તૈયારી પણ કરજો અસ્તુ જય જય ભારત